કેલેન્ડરમાં આગળ વધીએ તો એક આ રીતના પણ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષામાં જોવા મળે છે કે 20 માર્ચ 2017ના રોજ મંગળવાર આપેલો હોય તો 20 માર્ચ 2020ના રોજ કયો વાર હશે, એટલે કે વર્ષથી વર્ષ બદલાય છે તો કયો વાર આવશે? તો એના માટે પહેલાં આપણે સાદી સમજ કેળવીએ કે જો આ રીતનો પ્રશ્ન આપેલો હોય, વર્ષથી વર્ષ બદલાતું હોય અને વાર શોધવાનું કીધો હોય, તો આપણે ફેબ્રુઆરી મહિનાને ધ્યાનમાં રાખીને જે તે વર્ષનો જવાબ આપીશું. જોઈએ તો કોઈ પણ વર્ષમાં 52 અઠવાડિયા હોય, એક વર્ષ એક અઠવાડિયાની અંદર કોઈ પણ વર્ષમાં 52 અઠવાડિયા હોય, એક અઠવાડિયાની અંદર 7 દિવસ હોય, એટલે કે ટોટલ એક વર્ષની અંદર ઓફિશિયલી દિવસો કેટલા હોય? 364. પરંતુ બિન લીપ વર્ષ હોય તો તેમાં 365 દિવસ હોય, લીપ વર્ષ હોય તો તેમાં 366 દિવસ આપેલા હોય. બિન લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય, લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય. એટલે અહીંયા 28 દિવસ અને આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોવાને કારણે એક દિવસનો શું આવે છે વધારો? તો એના માટે ઓફિશિયલી આપણી જોડે દિવસો હતા 364. બિન લીપ વર્ષ હોય તો આપણને દિવસ મળશે 365, એટલે કે વધારો એક દિવસનો થયો. જો લીપ વર્ષ હોય તો દિવસ મળે છે 366. ઓફિશિયલી આપણી પાસે દિવસ હતા 364, તો એટલે કે આપણી પાસે વધારો મળશે 2. હવે જો દાખલાની અંદર લીપ વર્ષ આપેલું હોય તો આપણે 2 દિવસ વધારવાના થશે અને બિન લીપ વર્ષ હોય તો આપણે 1 દિવસ વધારે કરવાનો થશે. જોઈએ તો 20 માર્ચ 2017 આપણે 20 માર્ચ 2018, 20 માર્ચ 2019 અને 20 માર્ચ 2020નો જવાબ જોઈએ છે. આજરોજ વાર આપેલો છે મંગળવાર. હવે આપણે 2017 થી 2018 સુધી જઈએ તો 2018ના વર્ષનો આવશે. 2017થી તમે 2018 સુધી છો તો 2018ના વર્ષનો આવશે. હવે આપણે ધ્યાનમાં રાખીશું કે 2018ને લીપ વર્ષ નથી, તો જો લીપ વર્ષ ના હોય તો 1 દિવસ વધારો કરવાનો હતો, એટલે મંગળવાર. તો જવાબ શું આવશે? બુધવાર. 2018થી આપણે 2019માં જઈએ તો રસ્તામાં આપણાને 2019નો આવશે. 19 એ લીપ વર્ષ નથી, માટે જવાબ આવશે 1 દિવસ વધારીએ તો ગુરુવાર. 2019ના માર્ચથી આપણે 2020 સુધી જઈએ તો આપણાને 2020 રસ્તામાં 2020 તો મળશે. અહીં 2020 એ લીપ વર્ષ છે. જો લીપ વર્ષ હોય તો 2 દિવસ વધારવાના થશે, એટલે કે ગુરુવાર, શુક્રવાર અને જવાબ આવશે શનિવાર. તો 2020ના રોજ શનિવાર હશે.
આગળના દાખલામાં આપણે વાત કરી કે જેનો ફેબ્રુઆરી પૂરો થતો હોય એ વર્ષને ધ્યાનમાં લઈશું, પણ જો રકમમાં ફેબ્રુઆરી જ મહિનો આપેલો હોય તો શું કરવું? જોઈએ તો 10 ફેબ્રુઆરી 2016ના રોજ સોમવાર હોય તો 10 ફેબ્રુઆરી 2019ના રોજ કયો વાર હશે? જો આ રીતની રકમ આપેલી હોય તો આપણે કયા વર્ષનો ફેબ્રુઆરી મહિનો પૂરો થાય છે તેને આધારે જવાબ નક્કી કરીશું. અહીં 10 ફેબ્રુઆરીના રોજ સોમવાર છે. હવે ફેબ્રુઆરી 2016થી આપણે ફેબ્રુઆરી 2017માં જઈએ તો 10 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી જઈએ તો 2016થી 2017માં જવા માટે 2016ના વર્ષનો ફેબ્રુઆરી મહિનો પૂરેપૂરો થઈ જાય છે, જ્યારે 2017માં હજુ આપણે 10 તારીખમાં જ છીએ, એટલે કે 2017નો ફેબ્રુઆરી પૂરો થતો નથી. તો આવા દાખલામાં આપણે ધ્યાન રાખીશું કે કયા વર્ષનો ફેબ્રુઆરી મહિનો સંપૂર્ણ પતી જાય છે. 2016ના ફેબ્રુઆરીની 10 તારીખથી તમે 2017ના ફેબ્રુઆરીની 10 તારીખ સુધી જઈએ તો 2016ની ફેબ્રુઆરીની 10 તારીખથી 17 સુધી જઈએ તો ફેબ્રુઆરી મહિનો 2016નો સંપૂર્ણ પતી, જ્યારે 2017માં હજુ આપણે 10 તારીખ સુધી છીએ. તો લીપ વર્ષ કે બિન લીપ વર્ષ આપણે જે વર્ષનો ફેબ્રુઆરી પતે તેને ધ્યાનમાં લઈને જવાબ લખીશું. તો અહીં 2016માં ફેબ્રુઆરી મહિનો પૂરો થાય છે. 2016 પોતે લીપ વર્ષ માટે જો લીપ વર્ષ હોય તો 2 દિવસ વધારવાનો થશે, સોમવાર 1 દિવસ વધારી, મંગળ ને 1 દિવસ વધારી એટલે બુધવાર. 16 લીપ વર્ષ છે માટે 2 દિવસ વધારીએ. ચાલો 2017થી તમે 2018ના ફેબ્રુઆરીમાં આવો તો અહીં 2017નો ફેબ્રુઆરી સંપૂર્ણ પૂરો થશે, જ્યારે 2018ના ફેબ્રુઆરી 10 તારીખ સુધી આવશો. 2018નો ફેબ્રુઆરી પૂર્ણ થતો નથી માટે લીપ વર્ષ કે બિન લીપ વર્ષ આપણે 17ના આધારે નક્કી કરીશું. 17 પોતે લીપ વર્ષ નથી. જો લીપ વર્ષ ના હોય તો આપણે 1 દિવસ વધારીશું, બુધવાર. તો જવાબ આવશે ગુરુવાર. 1 દિવસ વધારીએ. ફેબ્રુઆરી 18થી ફેબ્રુઆરી 19 સુધી જઈએ તો અહીં ફેબ્રુઆરી 2018નો પૂર્ણ થાય છે માટે આપણે 2018ને લીપ વર્ષ બિન લીપ વર્ષના ધ્યાનમાં લઈશું. 2018 એ લીપ વર્ષ નથી માટે 1 દિવસ વધારીએ, ગુરુવાર. તો જવાબ લખીશું શુક્રવાર.